વિરામ બાદ આપ સર્વ દર્શકોનું જામનગર એટ 9 ન્યૂઝમાં ફરી સ્વાગત છે. હવે જોઈએ આગળના સમાચારો. મતગણતરી મથકની અંદર મોબાઈલ ફોન જેવા ઉપકરણો સાથે પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. લોકસભા સામાન્ય ચૂંટણી 2014ના જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના 7 વિધાનસભા મતદાર વિભાગની મતગણતરી તારીખ 16/5/2014ના રોજ ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત બીબીએ એમબીએ કોલેજ હરિયા કોલેજ ઇન્દિરા માર્ગ જામનગરના બિલ્ડિંગમાં યોજાનાર છે. મતગણતરીના દિવસે મતગણતરી અધિકારીઓ કર્મચારીઓ ઉમેદવારો તેઓના ચૂંટણી એજન્ટો અને મતગણતરી એજન્ટો વગેરે વિશાળ સંખ્યામાં એકત્રિત થશે. મતગણતરીની કામગીરી દરમિયાન કોઈ વિક્ષેપ કે અવરોધ ઊભો ન થાય તે માટે જાહેર સલામતી જળવાઈ રહે તે માટે મતગણતરી મથકની અંદર મોબાઈલ ફોન પેજર કેલ્ક્યુલેટર જેવા ઉપકરણો સાથે પ્રવેશ કરવા ઉપર જિલ્લા મજિસ્ટ્રેટ જામનગર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી તારીખ 16/5/2014ના રોજ સવારે 6 વાગ્યાથી 24 કલાક સુધી પ્રતિબંધ ફરમાવ્યો છે. વિશાળ સંખ્યામાં એકઠા થનાર માનવ સમુદાયના આરોગ્ય અને સુખાકારી માટે મતગણતરી મથકમાં સ્વચ્છતા જળવાઈ રહે તે હેતુથી આ બિલ્ડિંગમાં તેમજ કમ્પાઉન્ડમાં પાન ગુટકા અને ધૂમ્રપાન ઉપર પણ જાહેરનામા દ્વારા નિયંત્રણ ફરમાવવામાં આવ્યો છે. મોબાઈલ ફોન કેલ્ક્યુલેટર જેવા ઉપકરણો માટે સરકારી નોકરી ફરજ પરના વ્યક્તિઓ પોલીસ અધિકારીએ અધિકૃત કરેલ અધિકારીઓ ચૂંટણી અધિકારીએ અધિકૃત કરેલા અધિકારીઓ સમાચાર સંસ્થાના વ્યવસાય સાથે સંકળાયેલા પત્રકાર કે જેઓ એક્રેડિટેશન કાર્ડ ધરાવતા હોય જેમને ચૂંટણી પંચ દ્વારા પ્રવેશ પાસ આપવામાં આવ્યો હોય તેઓ મોબાઈલ સાથે મતગણતરી મથકમાં મીડિયા સેન્ટર સુધી મોબાઈલ સાથે લઈ જઈ શકશે. પરંતુ તેઓને કોઈ પણ વિધાનસભા મત વિભાગના મતગણતરી હોલમાં મોબાઈલ સાથે પ્રવેશ કરવાની મનાઈ રહેશે. આ હુકમનો ભંગ કરનારને સજા થઈ શકશે. જામનગરની શાન સમી જીજી હોસ્પિટલમાં લિફ્ટ બંધ હોવાના અને અનેક દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડતો હોવાના સમાચાર ગઈકાલે જામનગર એટ 9 ન્યૂઝમાં પ્રકાશિત કરવામાં આવ્યા હતા અને અનેક વખત તંત્રની નિષ્ક્રિયતા અને અવ્યવસ્થાઓની અંગે પ્રજાના હિતમાં સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે, જેના અનુસંધાને તંત્ર જાગ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. કારણ કે જે લિફ્ટ ગઈકાલ સુધી બંધ હતી તે હવે હોસ્પિટલના ઉચ્ચ અધિકારી દ્વારા લેવામાં આવેલ મુલાકાત દરમિયાન શરૂ થઈ ગઈ હોવાનું નજરે પડે છે. શહેરની નામાંકિત જીજી હોસ્પિટલ કે જેમાં સારવાર લેવા માટે સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ આવતા હોય છે, જ્યારે બહાર ગામથી કે શહેરમાંથી આવતા દર્દીઓને હોસ્પિટલમાં તેમના દર્દની સારવાર મેળવવા માટે અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે, ત્યારે તકલીફથી કણસતા દર્દીઓના નિશાસા નીકળી જતા હોય છે. હાલમાં જ જીજી હોસ્પિટલના ડાયરેક્ટર દરજાના ઉચ્ચ અધિકારી હોસ્પિટલની મુલાકાતે આવેલા, જે મુલાકાત પ્રથમ જ હોસ્પિટલના અમુક વિભાગો અને લિફ્ટ જેવી વ્યવસ્થાપકો દ્વારા તાબડતોડ શરૂ કરી દેવામાં આવી છે. જો આવી મુલાકાત વારંવાર લઈ હોસ્પિટલની ચોખ્ખાઈ કેમેરા મેન્ટેનન્સ જેવી બાબતો અંગે ધ્યાન આપવામાં આવે તો હકીકતમાં આપણી જીજી હોસ્પિટલ રાજ્યની મોડેલ હોસ્પિટલ બનવાની રાહ પર આવી શકે છે. જામનગર મેડિકલ કોલેજમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ફરજ બજાવતા કર્મચારીઓની પગાર વધારવા મુદ્દે હડતાલ પાડવામાં આવી છે. જામનગરની એમ્પીસા મેડિકલ કોલેજમાં ફરજ બજાવતા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી હસ્તકના કર્મચારીઓની લાંબા સમયથી પગાર વધારવા મુદ્દે ચાલતી લડાઈ બાદ આ કર્મચારીઓ દ્વારા 2 દિવસની હડતાલ પાડવામાં આવી છે. જામનગરમાં આજરોજ બીએડની પરીક્ષા શરૂ થઈ છે, ત્યારે પ્રથમ પેપર વખતે જ વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવાનો વારો આવી ગયો છે. જામનગરમાં બીએડની પરીક્ષા માટે 2 સેન્ટર ફાળવવામાં આવ્યા છે, જેમાં એકેદોશી મહિલા કોલેજ તેમજ પંચવટી કોલેજનો સમાવેશ થાય છે. જાણવા મળતી વિગતો મુજબ બીએડની પરીક્ષાનો સમય 3 વાગ્યાનો હતો અને વિદ્યાર્થીઓને 3:45 વાગ્યે હાજર થવા જણાવવામાં આવ્યું હતું અને તે મુજબ વિદ્યાર્થીઓ 3:45 વાગ્યાના પરીક્ષાના સ્થળે રાહ જોઈ રહ્યા હતા અથવા તો પોતાની સીટ પર ગોઠવાઈ ગયા હતા. પરંતુ પરીક્ષાનું પેપર કોઈ ટેકનિકલ ખામીના કારણે ડાઉનલોડ થઈ શક્યું ન હતું, જેના કારણે વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવી પડી હતી. કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપલના કહેવા મુજબ કોઈ ટેકનિકલ ક્ષતિના કારણે પેપર ડાઉનલોડ થઈ શક્યું ન હતું. આજથી બીએડની પરીક્ષાઓ શરૂ થઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની, પણ ટેકનિકલ ખામીને કારણે યુનિવર્સિટીમાંથી જે પેપર આવવું જોઈએ એ પેપર બહુ મોડું અહીં ડાઉનલોડ થયું.
એટલે 4:15 થી લગભગ અમે પરીક્ષા શરૂ કરી શકશું. જે પેપરનો સમય 3 વાગ્યાનો હતો એને બદલે 4:15 એ પેપર શરૂ થાય એવી એક પરિસ્થિતિ થઈ છે આજે પહેલા દિવસે, અને પરીક્ષા લગભગ 4:15 વાગ્યાથી શરૂ થઈ જશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ પરિસ્થિતિ સમગ્ર સૌરાષ્ટ્રમાં સમાન થઈ છે અને દરેક સેન્ટરમાં પરીક્ષા મોડી શરૂ થશે. વિદ્યાર્થીઓ સાથે કોઈ અન્યાય ન થાય તે માટે વિદ્યાર્થીઓને પેપર માટે પૂરતો સમય ફાળવવામાં આવશે. આખા સૌરાષ્ટ્રમાં લગભગ બધે જ આ સમસ્યા છે. 400 જેટલા વિદ્યાર્થીઓ અમારા સેન્ટરમાં છે, એટલા વિદ્યાર્થીઓને સહેજ મોડું થશે એવું થશે. અને વિદ્યાર્થીને પૂરેપૂરો સમય આપવામાં આવશે. જેનું 2:30 કલાકનું પેપર છે તો 4:15 થી શરૂ થશે તો 4:15 થી 2:30 કલાક ગણી લેવાની, એ રીતે સમય આપવામાં આવશે પૂરેપૂરો. પણ વિદ્યાર્થીઓના મનમાં એક એવો પ્રશ્ન થઈ રહ્યો છે કે જો કોઈ વિદ્યાર્થી કોઈ ટાળી ન શકાય તેવા કારણોથી થોડો મોડો થાય તો તેને પરીક્ષામાં વધારાનો સમય આપવામાં આવતો નથી અને ઘણીવાર તો પરીક્ષામાં બેસવા દેવામાં પણ આવતો નથી. જ્યારે આ પ્રકારની અવ્યવસ્થા તંત્ર દ્વારા થાય તો તંત્ર તેને સહજતાથી લે છે. મારું નામ દીપ ઓઝા છે અને હું IIT BEd કોલેજમાં સ્ટુડન્ટ અભ્યાસ કરું છું અને અત્યારે અમારું જે સ્કૂલ મેનેજમેન્ટનું પેપર છે 3 વાગ્યાની બદલે 4 વાગે શરૂ થવાનું છે. હવે હાલત એવી થઈ છે કે અમે અહીંયા કોલેજે પહોંચી ગયા છીએ અને અમને અહીંયા આવીને ખબર પડે છે કે 1 કલાક પેપર મોડું થાય છે, તો આના કારણે બાળકોની જે અમારી જે માનસિક અસર માનસિકતા છે એ આખી પડી ભાંગી છે. અમે નક્કી કરીને આવ્યા કે ભાઈ 3 વાગે પેપર છે, આપણે સેટઅપ થઈ જાય બધું ને 5:30 વાગે ફ્રી થઈ જશું. હવે આ ટેકનિકલ પ્રોબ્લેમના કારણે અમારે લોકોએ કેટલું સહન કરવું પડે છે. અત્યારે અમારે યુનિવર્સિટીનું તો 5 મિનિટે નથી અલાવતી ભાઈ, અમારું કદાચ પેપરમાં 1 અક્ષર લખવાનો રહી ગયો હોય તો 5 મિનિટ એક્સ્ટ્રા નથી આપતી. એની બદલે એ લોકો કલાક કલાક મોડું કરે અને હજી નક્કી નથી કે કલાક પછી પેપર આવશે જ. તો હવે આવી સમસ્યાઓ સામે અમારે તો લડતું જ રહેવાનું અને અમારા પ્રોબ્લેમ્સને તો કોઈ સમજતું નથી. તો અમારી નમ્ર વિનંતી છે યુનિવર્સિટીવાળાને કે છબરડાઓ ઓછા કરે અને પોતાની સિસ્ટમ અપગ્રેડ કરે જેથી કરીને યુનિવર્સિટી જે બહુ પહેલાં સારું નામ ધરાવતી હતી જે ખાડે જઈ રહી છે એ પાછું કંઈક સારા નામ સાથે સારા વિદ્યાર્થીઓ સાથે આગળ વધે. BEdની આ પરીક્ષા લગભગ 5 વાગ્યે ચાલુ થવા પામી હતી અને વિદ્યાર્થીઓને ત્યાં સુધી પરીક્ષાના પેપરની રાહ જોવી પડી હતી. સમાચારો પૂર્ણ કરતા પહેલા જોઈ લઈએ મુખ્ય સમાચારો ફરી એકવાર. સગીર બાળા પર કરવામાં આવતો જાતીય હુમલો, પોર્ન વેબસાઇટથી ફેલાતી વિકૃતિનું ઉદાહરણ. ટિંકુ નર્સરીની જગ્યાનો રાતોરાત કબજો લેતું જામ્યુકો, તાબડતોડ શરૂ કરાયું ડિમોલિશન. BEdની પરીક્ષાના પેપર મોડા આવતા વિદ્યાર્થીઓમાં ઉવાપો. GTPL અંજલી કેબલ નેટવર્ક પર જામનગર @9 ન્યૂઝમાં ફરી મળીશું. ત્યાં સુધી અમારી સમગ્ર ટીમને રજા આપશો. ધન્યવાદ.